नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण 10 सी भाषा ना परिचय जो अधूरो छे लेसन ए शुरू करिए। विद्यार्थी मित्रों, आपणे कोईपण भाषा सीखनी हो, दाखला तरीके गुजराती, तो गुजराती भाषा सीखवा माटे सौ प्रथम आपणे एना कक्का सीखवा पड़े, बारक्षरी सीखवा पड़े, टूंक में एना जे मूळाक्षरो छे ए सीखवा पड़े। एवी ज रीते अंग्रेजी भाषा सीखवी हो तो एबीसीडी आपणे सीखवी पड़े। एटले जे मूळाक्षरो छे ए शब्दना बंधारणमां सहायक बने छे। कोई पण भाषा सीखवी हो तो एना मूळाक्षरो छे ते ए शब्द बनावानुं जे बंधारण छे एना सहायक बनी रहे छे। तो सी भाषा सीखवा माटे पण आपणे तेना मूळाक्षरो सीखवा जरूरी छे। तो सी भाषामां वपराता मूळाक्षरोने चार वर्गमां वहेंचवामां आवे छे। पहलू अक्षरो, बीजू आंकड़ा, त्रीजू व्हाइट स्पेस, चौथू खास चिन्ह। सी भाषाना प्रोग्राम आ मूळाक्षरोनो उपयोग करीने ज लखवामां आवे छे। हवे सी शब्द एटले के सी वर्ड मूळाक्षरોનો ઉપયોગ કરીને સી ભાષામાં શબ્દની રચના કરવામાં આવે છે અને આ શબ્દનો ઉપયોગ કરીને સી વિધાન બનાવવામાં આવે છે, એટલે કે સી પ્રોગ્રામ આપણે બનાવીશું। સી ભાષામાં આવેલા જે શબ્દો છે એને ટોકન કહેવામાં આવે છે। હવે મૂળભૂત રીતે સી ભાષામાં છ પ્રકારના ટોકન છે। એક કીવર્ડ, બીજું આઈડેન્ટિફાય, ત્રીજું અચળ, ચોથું સ્ટ્રીંગ, પાંચમું ઓપરેટર અને છઠ્ઠું છે વિશિષ્ટ ચિહ્ન। આમ આ છ પ્રકારના સી શબ્દો ધરાવે છે। હવે સી ભાષાના જે મૂળાક્ષરો છે એ અહીં મેં તમને સ્ક્રીન પર દર્શાવ્યા છે કે લેટર, લેટરમાં લેટર ડિજિટ અને વ્હાઇટ સ્પેસ છે। તો લેટર જે છે તો લેટરમાં કેપિટલ એ ટુ ઝેડ પણ આવી શકે અને સ્મોલ એ ટુ ઝેડ પણ આવી શકે છે। ડિજિટ એટલે કે નંબર, એટલે કે 0 થી 9। અહીં હું તમને જણાવું કે આપણે ગમે એટલી મોટામાં મોટી રકમ આપણે જ્યારે લખતા હોય પણ એ રકમ 0 થી 9 એની મદદથી જ બનેલી હોય છે। એટલે 0 થી 9 આંકડાનો ઉપયોગ કરવામાં આવશે। વ્હાઇટ સ્પેસમાં બ્લેન્ક સ્પેસ, ફોર્મ ફીટ, હોરિઝોન્ટલ ટેબ, ન્યુ લાઇન અને વર્ટિકલ ટેબ। સ્પેશિયલ કેરેક્ટર જે છે તો સ્પેશિયલ કેરેક્ટરમાં અહીં ઘણા બધા તમને દર્શાવ્યા છે, દાખલા તરીકે એમ્ફસન્સ છે, એપોસ્ટ્રોફી છે, એસ્ટ્રિક છે, એટરે। તો અહીં જે સ્ક્રીન પર તમને દર્શાવ્યા છે એના ઓપરેટર દર્શાવ્યા છે અને એનો યુઝ દર્શાવ્યો છે, તો એ તમારે જોઈ લેવું। હવે કીવર્ડ, તો સી ભાષામાં જે ચોક્કસ અર્થવાળા નિર્ધારિત શબ્દો જે છે ને એને આપણે કીવર્ડ કહીશું અને એનસી દ્વારા ધોરણ પ્રમાણે 32 પૂર્વ વ્યાખ્યાયિત શબ્દો જે છે એને સમર્થન આપે છે। તો અહીં 32 કીવર્ડ તમને આપવામાં આવ્યા છે। ઓટો, બ્રેક, કેસ, કેરેક્ટર, કોન્સ્ટન્ટ, અનસાઇન, વોઇડ, વોલેટાઇલ, ડબલ, એલ્સ, નમ, એક્સટર્ન, ફ્લોટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, આઈએનટી, લોંગ, રજિસ્ટર, રિટર્ન, શોર્ટ, ફોર, ગો ટુ, ઇફ, સ્ટ્રક, સ્વિચ, ટાઈપ ડેફ, યુનિયન, સ્ટેટિસ્ટિક, સાઇન, સાઇઝ ઓફ અને વય। આમ ટોટલ 32 પૂર્વ વ્યાખ્યાયિત જે શબ્દો છે એને એનસી સમર્થન આપે છે। તો આ જે 32 છે એને આપણે કીવર્ડ કહીશું। ત્યાર પછી આવે છે આઈડેન્ટિફાયર, તો ઉપયોગકર્તા દ્વારા એટલે કે આપણે પોતે સી મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ શબ્દોને આપણે આઈડેન્ટિફાયર કહીશું। એની અંદર અક્ષર આવી શકે, અંકો આવી શકે અને કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અહીં એનું ઉદાહરણ આપ્યું છે કે કોસ્ટ, કોસ્ટ એ ચલનું નામ છે, મેઇન એ ફંક્શનનું નામ છે, કેપિટલ પીઆઈ એ સાંકેતિક અચળ છે અને ફ્લોટ એ પૂર્વ વ્યાખ્યાયિત કીવર્ડ છે। જેમ આપણે આગળ સી લેંગ્વેજ હજી આગળ આપણે શીખીશું તેમ તમને ખ્યાલ આવશે। તો અહીં કોસ્ટ એ ચલનું નામ છે,
તમે મેથ્સની અંદર શીખ્યા હોય કે ધારો કે એક્સ બરાબર 10, તો જે જગ્યાએ તમારે 10 કિંમત લખવાની છે ત્યાં આપણે 10 નથી લખતા પણ એક્સ જ લખીએ છીએ। એવી જ રીતે સી પ્રોગ્રામમાં પણ હવે કોસ્ટ ઇક્વલ ટુ 100 આપણે લઈએ તો 100 ના બદલે આપણે શેનો ઉપયોગ કરશું, કોસ્ટ, કે કોસ્ટની અંદર આપણે 100 કિંમત સંગ્રહ કરેલી છે। મેઇન એ ફંક્શનનું નામ છે, પીઆઈ એ સાંકેતિક અચળ એટલે કે કોન્સ્ટન્ટ, કે પાઈની વેલ્યુ કોઈ દિવસ બદલાતી નથી, અને ફ્લોટ પૂર્વ વ્યાખ્યાયિત કીવર્ડ છે એટલે કે જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરશું ત્યારે ફ્લોટનો આપણે ફ્લોટ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવશે। ચલ એટલે કે વેરિયેબલ, સીમાં વિવિધ કિંમતોનો સંગ્રહ કરી શકવા સક્ષમ એન્ટિટી એટલે કે ચલ કે વેરિયેબલ એને આપણે કહીશું। પ્રોગ્રામમાં વાપરવામાં આવતા દરેક ચલના ઉપયોગમાં લેતા પહેલા તેને એક પ્રારંભિક કિંમત આપવી પડે છે। મેં તમને આગળ કહ્યું તેમ કે કોસ્ટ ઇક્વલ ટુ 100, તો અહીં જે કોસ્ટ છે એ ચલનું નામ છે અને એને પ્રારંભિક કિંમત આપણે આપી દીધી છે 100। પ્રોગ્રામમાં ચલ પર કરવામાં આવતી પ્રક્રિયાના આધારે બદલાય છે। હવે જે ચલનું નામ છે તો ચલનું નામ આપણે આપણી મરજી પ્રમાણે લખી શકીએ છીએ, પણ એના જે નિયમો છે એ નિયમો મુજબ ચલનું નામ હોવું જરૂરી છે। પહેલું, ચલનું નામ કીવર્ડના નામ જેવું ન હોવું જોઈએ, એટલે કે આપણે જે ફ્લોટ છે એ કીવર્ડ છે તો એ ફ્લોટ જે છે એને આપણે ચલના નામ તરીકે ઉપયોગમાં લઈ શકીએ નહીં। ચલના નામમાં મૂળાક્ષરો, અંકો અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકાય છે। આપણે જ્યારે ચલનું નામ લખીએ છીએ ત્યારે એનો જે પહેલો અક્ષર એમાં મૂળાક્ષરો હોઈ શકે, અંકો હોઈ શકે અને અંડરસ્કોરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ। ચલના નામનો પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે। હવે જે આપણે ચલ વેરિયેબલ ઘોષિત કરીએ છીએ તો એનો જે પહેલો અક્ષર છે કાં એ એબીસીડી કેપિટલ એબીસીડીનો કે સ્મોલ એબીસીડીનો હોવો જોઈએ અથવા તો અંડરસ્કોરથી શરૂ થતો હોવો જોઈએ, આંકડાથી શરૂ થાય એ ચાલે। ચોથું, આંશિક ધારા ધોરણ પ્રમાણે ચલના નામની મહત્તમ લંબાઈ છે તે 31 અક્ષર છે, એટલે ચલનું નામ જે છે તે તમે 31 અક્ષર સુધીનું લઈ શકો છો અને તે કમ્પાઇલર પર આધારિત હોય છે। પાંચમું, ચલના નામ કેસ સેન્સિટિવ છે, એટલે કે અહીં મેં લખ્યું છે NUM સ્મોલ એબીસીડીમાં NU કેપિટલ M, NUM કેપિટલ લખ્યું છે, NU કેપિટલ M, N કેપિટલ UM વગેરે, આ તમામ જુદા જુદા ચલના નામ છે। અહીં શબ્દ એક જ છે નમ, પણ એને જુદી જુદી રીતે કેપિટલ સ્મોલ એવી રીતે લખ્યું છે, તો એ કેસ આ લેંગ્વેજ કેસ સેન્સિટિવ છે એટલા માટે અહીં તમે નમ ભલે એક જ શબ્દ છે પણ અલગ અલગ રીતે લખાયેલો છે એટલા માટે આ નમને એ અલગ અલગ વેરિયેબલ ગણશે। અચળ, પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન જે ઘટકની કિંમત બદલાતી નથી તેને આપણે અચળ કહીશું। વિવિધ પ્રકારના અચળ જે છે એ નીચે મુજબ દર્શાવ્યા છે મેં। પહેલું છે સાંખ્યિકીય અચળ, એટલે કે આંકડાકીય વિગતોનો સંગ્રહ કરતા અચળને સાંખ્યિકીય અચળ કહેવામાં આવે છે। આંકડાની વિગતોનો સંગ્રહ કરીએ છીએ આપણે અને એ અચળને સાંખ્યિકીય અચળ તરીકે આપણે ઓળખીએ છીએ। એના બે પ્રકાર છે, પૂર્ણાંક અચળ અને અપૂર્ણાંક અચળ। પહેલું આપણે જોઈએ કે પૂર્ણાંક અચળ, પૂર્ણાંક અર્થાત દશાંશ ચિહ્ન વગરની સંખ્યા। ઘણા વિદ્યાર્થી મિત્રોને હું જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી ત્યારે હું પૂછું કે પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો એ લોકો જવાબ આપે છે કે ટીચર 5, 4, 10 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ ખરેખર પૂર્ણાંક એ લોકોને ખબર છે પણ એ લોકો બોલી નથી શકતા। તો પૂર્ણાંક એટલે દશાંશ ચિહ્ન વગરની જે કોઈ પણ સંખ્યા હોય છે એને પૂર્ણાંક સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ। આ પૂર્ણાંક જે સંખ્યા છે એના 3 પ્રકાર છે, દશાંકી અચળ, અષ્ટાંકી અચળ અને ષોડંકી અચળ। હવે એમાં આપણે જોઈએ દશાંકી અચળ, તો દશાંકી અચળ
દશાંકી અચળ શીરો થી નવ અંકનો ઉપયોગ કરે છે અને આ અંકોની આગળ યુનરી ધન કે ઋણની નિશાની ઉમેરી શકાય છે. અહીં મેં ઉદાહરણ આપ્યું છે કે -130 અને +130, તો એની આગળ મેં વત્તા અને ઓછાની નિશાની લગાવેલી છે. એ શું કહેવાશે? દસ અંકી અચળ સંખ્યા. જો આપણે ધન સંખ્યા હોય તો પ્લસ લખવાની જરૂર પડતી નથી, પણ મેં અહીં તમને ઉદાહરણમાં દર્શાવ્યું છે. અષ્ટંકી અચળ. અષ્ટંકી અચળમાં 0 થી 7 અંકનો ઉપયોગ થાય છે અને આ જે અષ્ટંકી સંખ્યા અચળ છે એનો આધાર 8 છે. આ સંખ્યાને દશાંશ પદ્ધતિ થી જુદી દર્શાવવા માટે એની આગળ શું મૂકવામાં આવે છે? 0 મૂકવામાં આવે છે. અહીં ઉદાહરણ આપ્યું છે 0 13 અને 0 14. એ જ પ્રમાણે 16 અંકી અચળ. તો 16 અંકી અચળમાં 0 થી 9 જે આંકડા છે એ તો ખરા છે, પણ એ સિવાય કેપિટલ એ થી એફ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે 16 અંકી અચળ જે છે એનો આધાર 16 છે. આ સંખ્યાઓને દશાંશ પદ્ધતિથી જુદું દર્શાવવા માટે એ સંખ્યાની આગળ ઓ એક્સ કેપિટલ અથવા સ્મોલમાં તમે લખી શકો છો. તો અહીં જુઓ, ઉદાહરણમાં આપ્યું છે ઓ એક્સ B5 ઓ એક્સ 7 9. હવે આવે છે અપૂર્ણાંક અચળ. તો અપૂર્ણાંક કોને કહીશું? કે દશાંકી અંક અપૂર્ણાંક અચળ આપણે કોને કહીશું? તો કે દશાંશ ચિહ્ન વાળી જે સંખ્યા હોય છે એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ, 10.45 અને -10.65. આ જે અપૂર્ણાંક અચળ છે એને મેન્ટિસા અને એક્સપોનન્ટનો ઉપયોગ કરીને પણ વૈજ્ઞાનિક સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છે. તો અહીં એનું ઉદાહરણ પણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે 25.75 છે, આ સંખ્યાને વૈજ્ઞાનિક સ્વરૂપે આપણે દર્શાવવી હોય તો એને 0.2575E2 અથવા 0.2575E2 તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. કેરેક્ટર અચળ. કેરેક્ટર અચળમાં અક્ષરોનો સમાવેશ કરવામાં આવે છે. પૂર્ણાંક અને અપૂર્ણાંક અચળમાં આંકડાઓનો ઉપયોગ થાય છે, જ્યારે કેરેક્ટર અચળમાં અક્ષરોનો ઉપયોગ થાય છે. આ જે કેરેક્ટર અચળ છે એના બે પ્રકાર છે, સિંગલ કેરેક્ટર અચળ અને સ્ટ્રિંગ અચળ. સિંગલ કેરેક્ટર. સિંગલ કેરેક્ટર અચળમાં ફક્ત ને ફક્ત એક જ અક્ષર હોય છે અને એ સિંગલ એટલે કે એક અવતરણ ચિહ્નની અંદર જ રજૂ કરવામાં આવે છે. અહીં ઉદાહરણ આપ્યું છે કે માની લો કે તમારે H લખવો છે કે V લખવો છે કે S લખવો છે કે G લખવો છે. જ્યારે એક જ અક્ષરનો સંગ્રહ કરવાનો હોય તો એને સિંગલ અવતરણ ચિહ્નમાં દર્શાવવું જરૂરી છે. દરેક અક્ષર અચળ નામે ઓળખાતી આંકડાકીય કિંમતની સાથે આ જોડાયેલું હોય છે. બીજું છે સ્ટ્રિંગ અચળ. તો સ્ટ્રિંગ અચળમાં જે આપણે શબ્દો લખીએ છીએ એને ડબલ અવતરણ ચિહ્નની અંદર લખવામાં આવે છે. અહીં ઉદાહરણ તરીકે જોઈએ તો બાય લખ્યું છે તો મેં ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે, સી લેંગ્વેજ ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે અને ફક્ત કેપિટલ વી લખ્યો છે એ પણ ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે. તો તમે કહેશો કે ટીચર તમે એમ કહો કે એક અક્ષર હોય તો સિંગલ અવતરણ ચિહ્નમાં, પણ અહીં સ્ટ્રિંગ અચળ ડબલ અવતરણ ચિહ્નમાં મેં ફક્ત વી લખ્યું છે અને કેરેક્ટર અચળ સિંગલ અવતરણ ચિહ્નમાં વી લખ્યું છે, એ સરખા ગણાતા નથી. કેમ? કારણ કે જે ડબલ અવતરણ ચિહ્નમાં વી લખ્યું છે એટલે એ સ્ટ્રિંગ એટલે કે એક શબ્દ બની ગયો અને એ મેમરીમાં બે જગ્યા રોકે છે. એનું કારણ કે સી ભાષામાં જે દરેક સ્ટ્રિંગ અચળ છે ને એનો અંત \0 એટલે કે નલ કેરેક્ટરથી જ થાય છે, એટલા માટે એ મેમરીની અંદર બે જગ્યા રોકે છે. આમ જો તમે સિંગલ અક્ષરો એને સિંગલ અવતરણમાં લખો, સિંગલ અક્ષરો એને ડબલ અવતરણ ચિહ્નમાં લખો તો બંને અલગ અલગ ગણાશે. ત્યાર પછી આવે છે બેકસ્લેશ કેરેક્ટર. તો સી ભાષામાં બેકસ્લેશ કેરેક્ટર બે અક્ષરોનો ઉપયોગ કરે છે જેમાં પ્રથમ અક્ષર હંમેશા બેકસ્લેશ જ હોય છે.
આ અચળનું આઉટપુટ કોઈ કેરેક્ટર નહીં પણ વ્હાઇટ સ્પેસ હોઈ શકે છે અને આથી તેને એસ્કેપ સિક્વન્સના નામે પણ આપણે ઓળખીએ છીએ. હવે એસ્કેપ સિક્વન્સ એટલે કે બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ માહિતીને ઈચ્છિત સ્વરૂપમાં ગોઠવવા માટે કરવામાં આવે છે. હવે આપણે જ્યારે સી પ્રોગ્રામ લખશું ત્યારે તમે આગળ જોજો, એના પ્રેક્ટિકલ કરીએ ત્યારે, કે આપણે લાઇનના અંતે જો બેકસ્લેશ એન લખ્યું હોય ને તો એ શું કરશે કે અહીં આ લાઇન પૂરી થાય છે ને હવે મારે નવી લાઇનમાં જવાનું છે, એટલે બેકસ્લેશ એન નવી લીટી માટે આપણે લખીએ છીએ. તો બેકસ્લેશ એન એનાથી કોઈ અક્ષર નહીં છપાશે પણ એ નવી લીટીમાં જવા માટે આપણે લખીએ છીએ બેકસ્લેશ એન. સિંગલ કેરેક્ટર અચળની જેમ આ અચળોની સાથે પણ એક આસ્કી કિંમત સંકળાયેલી હોય છે. અહીં મેં કેટલાક બેકસ્લેશ કેરેક્ટર તેમનો વપરાશ તથા તેની કિંમત દર્શાવી છે, એ તમારે જોઈ લેવું કે બેકસ્લેશ સીઓ ઝીરો તો નલ કિંમત ઉમેરવા માટે છે અને એની આસ્કી વેલ્યુ ઝીરો છે. બેકસ્લેશ એ શ્રવણીય એલર્ટ ઉમેરવા માટે અને એની આસ્કી વેલ્યુ છે 7. સ્લેશ ટી આડી ટેબ ઉમેરવા માટે એની આસ્કી વેલ્યુ 9. આ પ્રમાણે તમારે જોઈ લેવું. ચોથું, સાંકેતિક અચળ. સાંકેતિક આઈડેન્ટિફાયરની મદદથી ઘણા આંકડાકીય અને અક્ષરીય અચળોને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આ પ્રકારના અચળને આપણે સાંકેતિક અચળ કહીશું. અને આ જે સાંકેતિક અચળ છે એ હંમેશા હેશ સાઇન ડિફાઇન થી જ લખવામાં આવે છે. અહીં મેં એનું ઉદાહરણ આપ્યું છે, હેશ સાઇન ડિફાઇન PI કેપિટલ અને 3.14 એની સાથે જ આપણે લખીએ છીએ. એને આપણે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ પણ કહી શકીએ છીએ અને તે કમ્પાઇલરને સાંકેતિક અચળની જગ્યાએ તેની ચોક્કસ કિંમત મૂકવાની સૂચના આપે છે. હવે અહીં જે PI કેપિટલ છે એની કિંમત છે 3.14. તો જ્યારે આ સાંકેતિક અચળ આપણે PI લખીએ છીએ કેપિટલ, ત્યારે એની જે ચોક્કસ કિંમત છે તે 3.14 એ મૂકવાની સૂચના એ આપે છે. અને સાંકેતિક અચળ હંમેશા કેપિટલમાં જ લખવામાં આવે છે. અહીં ઉદાહરણ તરીકે હેશ સાઇન ડિફાઇન આઈડેન્ટિફાયર અને વેલ્યુ. તો અહીં જુઓ, હેશ સાઇન ડિફાઇન એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ છે, આઈડેન્ટિફાયર એ સાંકેતિક અચળનું નામ છે અને વેલ્યુ એ અચળની કિંમત છે. એટલે આપણે જે નીચે પણ પાછું મેં દર્શાવ્યું છે કે હેશ સાઇન ડિફાઇન એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ છે, કેપિટલ PI એ આઈડેન્ટિફાયર છે અને 3.14 એ વેલ્યુ છે એટલે કે કિંમત છે. હવે સી પ્રોગ્રામનું અમલીકરણ કરવા, સી પ્રોગ્રામના અમલીકરણની સમગ્ર જે પ્રક્રિયા છે મેં અહીં દર્શાવી છે કે યુઝર ટાઈપ પ્રોગ્રામ ઇન એડિટર. એડિટરમાંથી એ સોર્સ કોડમાં ફેરવીને ટ્રાન્સલેટર તરફ જશે, ટ્રાન્સલેટર ઓબ્જેક્ટ કોડમાં ફેરવીને લિંકર તરફ જવા દેશે અને લિંકરે એક્ઝિક્યુટેબલ કોડ બનાવી લોડર તરફ જવા દેશે અને છેલ્લે આપણને ફાઇનલ આઉટપુટ જોવા મળે છે. એ હવે આપણે વિસ્તારથી સમજીએ. તો જે પહેલું પગલું છે ટેક્સ્ટ એડિટર, અહીં જે તમને મેં દર્શાવ્યું છે કે એડિટર, તો એમાં ટેક્સ્ટ એડિટરનો આપણે ઉપયોગ કરશું. તો ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને જે પ્રોગ્રામ લખવામાં આવે છે એ એનું પહેલું પગલું છે. અને આ શું કરશે, ટેક્સ્ટ એડિટર આ પ્રોગ્રામને સોર્સ કોડ અથવા તો સોર્સ પ્રોગ્રામ આપણે એને કહીશું. અને આ જે ટેક્સ્ટ એડિટરમાં આપણે સી ફાઇલ જે બનાવીએ છીએ એ ફાઇલનો આપણે સંગ્રહ કરીએ છીએ તો એ ફાઇલનું એક્સટેન્શન .c હોવું જરૂરી છે. પગલું બીજું, ટેક્સ્ટ એડિટરમાં પ્રોગ્રામ લખ્યા બાદ આપણે શું કરશું, એને ટ્રાન્સલેટર એટલે કે એને ટ્રાન્સલેટ કરશું. ટ્રાન્સલેટર અથવા કમ્પાઇલર સોર્સ કોડને મશીન ભાષાના કોડમાં રૂપાંતરિત કરે છે, જેને આપણે ઓબ્જેક્ટ કોડ અથવા ઓબ્જેક્ટ પ્રોગ્રામ પણ કહીએ છીએ. અને સામાન્ય રીતે આ ઓબ્જેક્ટ કોડનું જે એક્સટેન્શન છે તે .obj છે. હવે ટ્રાન્સલેટર અને કમ્પાઇલર એનો ઉપયોગ શું સીન, તો કે માની લો કે આપણે ઇન્ડિયન કોન્સ્યુલેટમાં આપણે વિઝા લેવા માટે જઈએ છીએ તો ત્યાં જે આપણું ઇન્ટરવ્યૂ લેવા માટે જે સર બેઠા છે
એને ફક્ત ને ફક્ત અંગ્રેજી જ આવડે છે, અને આપણે જે ઇન્ટરવ્યુ આપવા માટે બેઠા છીએ આપણને ફક્ત ગુજરાતી જ આવડે છે, તો ત્યારે વાતચીત શક્ય બનશે? નહીં બને. તો એ વાતચીત શક્ય બની શકે છે કોના દ્વારા? એક ત્રીજી ત્રહિત વ્યક્તિ દ્વારા. એ ત્રીજી ત્રહિત વ્યક્તિ જે છે એ શું કરશે, જે ઇન્ટરવ્યુ લેવા માટે જે સર બેઠા છે એ શું કરશે, ઇંગ્લિશમાં એ ક્વેશ્ચન આપણને કરશે. તો જે ત્રહિત વ્યક્તિ જે ત્રીજો વ્યક્તિ છે એ શું કરશે, એનો ગુજરાતીમાં ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરીને આપણને કહેશે, અને આપણે એનો જે જવાબ આપશું એ ગુજરાતીમાં આપશું. જે ત્રાહિત વ્યક્તિ જે ટ્રાન્સલેટર છે એ શું કરશે, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે, અને પેલા ઇન્ટરવ્યુ લેવા માટે બેઠા છે એ સરને કહેશે. આ પ્રમાણે વાતચીત શક્ય બને છે. તો સી લેંગ્વેજમાં પણ કોમ્પ્યુટર આપણી ભાષા તો સમજતું જ નથી, તો આપણે આપણી ભાષામાં જે પ્રોગ્રામ લખ્યો છે એને કમ્પાઇલર દ્વારા શું કરશે, એની કોમ્પ્યુટરની મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે, અને પછી એ આપણને જવાબ આપશે. પગલું ત્રણ, હવે લિંકર નામના પ્રોગ્રામની મદદથી ઓબ્જેક્ટ કોડનું લાઇબ્રેરી ફાઇલ સાથે જોડાણ કરીને એક્ઝિક્યુટેબલ કોડ અથવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. હવે જે આ લિંકર નામના જે પ્રોગ્રામ છે ને, એની મદદથી આપણે લાઇબ્રેરી ફાઇલ આપણે આગળ શીખી જ ગયા છીએ કે stdio.h જે હેડર ફાઇલ છે એ લાઇબ્રેરી ફાઇલ છે, તેનો ઉપયોગ આપણે આ પ્રોગ્રામની અંદર કરીશું, અને એનાથી શું થશે કે એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ તૈયાર થશે. પગલું ચાર, લોડર નામના પ્રોગ્રામ દ્વારા એક્ઝિક્યુટેબલ કોડને જરૂરી વિગતો સાથે મેમરીમાં મૂકવામાં આવે છે, અને ત્યારબાદ એ પરિણામ એટલે કે આઉટપુટ આપણને દર્શાવે છે. આ લોડર નામના પ્રોગ્રામ દ્વારા જે જરૂરી વિગતો છે ને એને મેમરીની અંદર સ્ટોર કરશે, અને ત્યાર પછી આપણને એ પરિણામ દર્શાવશે. આભાર વિદ્યાર્થી મિત્રો.